સિદ્ધપુર તાલુકાના બિલિયા ગામે શાંતિ યજ્ઞ કરવામાં આવ્યો. સિદ્ધપુર તાલુકાના બિલિયા ગામે શાંતિ યજ્ઞ કરવામાં આવ્યો, જેમાં આખા ગામની સુખાકારી માટે ગામ પાદરના દરેક મંદિરોમાં હવન કરવામાં આવ્યો. 3 દિવસ સુધી ગામના લોકોએ પોતાના ધંધા રોજગાર સંપૂર્ણપણે બંધ રાખી યજ્ઞ ઉત્સવમાં ભાગ લીધો હતો, જેમાં ગામની દરેક જ્ઞાતિની કુંવાસીઓ બોલાવી પ્રસાદ જમાડી ભેટ સોગાદો આપી હરખભેર વિદાય આપવામાં આવી હતી. આ પ્રસંગે ડોંગ આહવાના સાધ્વી યશોદા દીદી પધારી હિન્દુ ધર્મ અને સનાતન સંસ્કૃતિ વિશે માહિતી આપી હતી. ભરત લીંબાચિયા, ZSTV, સિદ્ધપુર. માંગ હતી કે જે માંગ, હિન્દુ છો તો હિન્દુ લખાવો, ખ્રિસ્તી છો તો ખ્રિસ્તી લખાવો, મુસલમાન છો તો મુસલમાન લખાવો, પરંતુ અમારા આદિવાસી જનજાતિ સમાજના ભાઈ બહેનો જ્ઞાનથી વંચિત છે, એટલા માટે ધર્મ પરિવર્તન કરે છે અને એ જ્ઞાન આપી અમે બધાને સાચી સમજણ આપીને પાછા લાવવાનો પ્રયત્ન કરી રહ્યા છે અને ઘણા બધા લોકો આવી રહ્યા છે. આજ સુધીમાં 2005 લઈને આજ સુધીમાં અમે બધાએ મળીને 1800 પરિવાર, અને અત્યારે પાછું મે મહિનામાં એક કાર્યક્રમ મોટો થવા જઈ રહ્યો છે, તો આવી રીતના અમે 2000 જેટલા પરિવારોને વાપસ લાવ્યા છે કોઈ જબરજસ્તી ગ્રુપ સાથે. તો એમણે જે વાત કરી એ મેં સાંભળી ત્યારે મને એવું લાગ્યું હતું કે ભલે ધાર્મિકતા રીતે એ લોકોનું હોય એ વાત જુદી છે, પણ જ્યારે હું અહીંયા આવી તો ગઈકાલે આટલો મોટો વરઘોડો અને આજે પાછો વરઘોડો, એક જ દિવસ મતલબ 2 દિવસમાં એકી સાથે આટલી બધી સંખ્યામાં આટલો મોટો વરઘોડો, એ તો ભૂતોના ભવિષ્યથી એવું જેવું લાગ્યું. અને ગામનું સારું એવું બધાનું સંકલન સંગઠન છે અને એમાં ફક્ત ને ફક્ત આપણે સત્ય સનાતન ધર્મની જાગૃતિ લાવવાની જરૂર છે, બાકી ધાર્મિકતા તો ખૂબ જ છે. બસ કહેવાનું એટલું જ કે આપણે સૌ પ્રથમ હિન્દુ છીએ એ આપણને ગર્વ હોવું જોઈએ. આપણે બધા ભારતમાંની સંતાન છીએ અને આ દેશની અંદર આપણે જન્મ લીધો છે, એ જ આપણું ગૌરવવાનું શરીર છે. અને બીજું કે આ ભારત માતા, આ ભારત દેશમાં જન્મ લેવા માટે ભગવાન રામ અને ભગવાન શ્રી કૃષ્ણ જેવા દેવતાઓ, ભગવાન પરબ્રહ્મા પરમાત્મા પણ જ્યારે લાલાય થો એવા દેશ પર આપણે જ્યારે આ માનવરૂપી દેહ ધારણ કરીને આવ્યા છે, તો આપણું આ ખૂબ સૌભાગ્યની વાત છે. અને આપણે બધાએ એક જ વાત કહેવી જોઈએ કે ગર્વ